નમસ્કાર મિત્રો, હું સુનિલ કુમાર જાદવ, પ્રિન્સિપલ શિશિર શાહ સર્વૈનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ સુરત. આપ સૌનું એચમેટ સિરીઝમાં સ્વાગત કરું છું. એચમેટ એક્ઝામ 2017માં જે ક્વેશ્ચન પૂછાયા હતા તેનો સોલ્યુશન 99% એક્યુરેસીથી આપવાનો અહીં આગળ પ્રયત્ન કર્યો છે. તેનો આ ભાગ બે આપ જોઈ રહ્યા છો. આપે ભાગ એક ન જોયો હોય તો ભાગ એક જોઈ લેશો, જેમાં 5 પ્રશ્નોની ચર્ચા કરી હતી. અહીં આગળ આ ભાગમાં પણ આપણે વહીવટી સંચાલનને લગતા 5 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, ચલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન કે જે એચમેટની એક્ઝામ 2017માં પૂછાયો હતો તેના જવાબ સાથે મેં આપ્યા છે. તો પ્રશ્ન પ્રથમ પ્રશ્ન મેં લીધો છે એ છે, 5000ની વસ્તી ધરાવતા ગામની નોંધાયેલી માધ્યમિક શાળા પોતાના ગામમાં જ શાળાને ભાડાના મકાનમાંથી પોતાની માલિકીના મકાનમાં સ્થળ ફેરફારની દરખાસ્ત કરે છે. મિત્રો, આપ સમજી શકો છો કે 5000ની વસ્તી ધરાવતું ગામ છે જેમાં માધ્યમિક શાળા જે છે એ પોતાને જ ગામમાં શાળાને ભાડાના મકાનમાં રહેલી હતી, તેમાંથી પોતાની માલિકીના મકાનમાં સ્થળ ફેરફારની દરખાસ્ત કરે છે. આ દરખાસ્ત કોણ મંજૂર કરશે? તો આ જે દરખાસ્ત છે કે જે ભાડાના મકાનમાંથી પોતાની માલિકીના મકાનમાં આવે છે, તો તેની દરખાસ્તને મંજૂર કોણ કરશે? તો એનો જવાબ છે મિત્રો, સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી. એટલે કે એ શાળા જે જિલ્લામાં આવતી હોય તે જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી આ દરખાસ્તને મંજૂર કરી શકે છે. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો, રજીસ્ટર થયેલ માધ્યમિક શાળાનું શૈક્ષણિક અને વહીવટી બાબતો સાથે સંબંધિત હોય તેટલે સુધી બોર્ડ સાથે પત્ર વ્યવહાર કોણ કરી શકે છે? મિત્રો, અહીં કીધું છે કે રજીસ્ટર શાળામાં માધ્યમિક શાળા છે, રજીસ્ટર થયેલ માધ્યમિક શાળા, તેમાં શૈક્ષણિક અને વહીવટી બાબતો સાથે સંકળાયેલી હોય તેવી જે બાબતો છે તેનું બોર્ડ સાથે પત્ર વ્યવહાર કરવાનો હોય તો કોણ કરી શકે છે? તો તેની સત્તા શાળાના આચાર્યને છે. જવાબ હશે શાળાના આચાર્ય. ત્રીજો પ્રશ્ન જોઈએ, ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974ની જોગવાઈ અનુસાર સામાન્યતઃ કેટલી વસ્તી દીઠ એક માધ્યમિક શાળા હોવાનું ચાલુ ધોરણ સ્વીકારી શકાશે? આમાં મિત્રો ફેરફાર થતા રહે છે, પરંતુ અત્યારનું જે મહેકમ છે એ પ્રમાણે જો આ નિયમની વાત કરીએ, ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974ની જોગવાઈ અનુસાર કેટલી વસ્તી હોય તો શાળા માધ્યમિક શાળા હોવાનું ચાલુ ધોરણ સ્વીકારી શકાય? તો મિત્રો, 3000ની વસ્તી હોય તો માધ્યમિક શાળા આપણે સ્વીકારી શકાય. એનો જવાબ છે 3000. ચોથો પ્રશ્ન, અન્ય રાજ્યમાંથી એક વિદ્યાર્થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, જેને આપણે LC તરીકે ઓળખીએ છીએ, લઈ તમારી શાળામાં પ્રવેશ માટે આવે છે. માનો આપ આચાર્ય છો અને અન્ય શાળામાંથી એક વિદ્યાર્થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લઈ તમારી શાળામાં પ્રવેશ મેળવવા માટે આવે છે, ત્યારે તે પ્રમાણપત્ર પર સામી સહી, જેને આપણે કાઉન્ટર સાઇન કહીએ છીએ, તે કોની હોવી જોઈએ? મિત્રો, આપ પ્રશ્ન સમજી શક્યા હશો કે અન્ય રાજ્યમાંથી એક વિદ્યાર્થી LC લઈને આપણી શાળામાં પ્રવેશ મેળવવા માટે આવે છે અને એને LC પર કાઉન્ટર સાઇન કોની હોવી જોઈએ તો જ આપ એડમિશન આપી શકો? મિત્રો, તો આ છે જવાબ છે, અગાઉની શાળા જે વિસ્તારમાં આવે છે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રેણી હોવી જોઈએ. એટલે કે આચાર્યની સહી ઉપર આપ LC લઈ ને આપ એડમિશન ન કરી શકો. આપે એના માટે જે રાજ્યમાંથી આવ્યા હોય તે જે જિલ્લામાં, જે રાજ્યના જે જિલ્લામાંથી એ શાળા હોય ત્યાંના જે શિક્ષણ અધિકારી શ્રી છે એની કાઉન્ટર સાઇન એ LC ઉપર હોવી જોઈએ. એટલે કે જવાબ છે, અગાઉની શાળાના જે વિસ્તારમાં આવેલી છે એટલે કે અગાઉની શાળા જે વિસ્તારમાં છે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કાઉન્ટર સાઇન હોવી જરૂરી છે. પાંચમો પ્રશ્ન, વિનિયમોની જોગવાઈ મુજબ રજીસ્ટર થયેલી શાળા સામાન્ય રીતે કેટલા કલાક ચાલવી જોઈએ? રજીસ્ટર થયેલી શાળા નિયમ પ્રમાણે 6 કલાક ચાલવી જોઈએ. તો મિત્રો, અહીં આગળ આ ભાગની અંદર આપણે 5 પ્રશ્નોની ચર્ચા કરી જે વહીવટી સંચાલનને લગતા છે અને એ આપ સમજી શક્યા હશો. આ જે પ્રશ્નના જવાબો છે 99% એક્યુરેસીથી નવા નિયમોને અનુસાર જે નિયમો છે એને અનુસાર આપવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રશ્નો એચમેટ એક્ઝામ 2017માં પૂછાયેલા હતા. તો મિત્રો, આપ આપના મિત્રો સાથે શેર કરશો જેથી તેઓ પણ આ એચમેટની એક્ઝામના જે સોલ્યુશન છે 2017નું તે મેળવી શકે. અને આપ બન્યા રહેજો, ભાગ 3ની અંદર આપણે વધુ ચર્ચા કરીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.